સમીર બેટા સામો આજે સમીર નથી પકડવાનો હા સમીર બેટા ચલો જમી લો તો આ દાદાજી આપા પકડાઈ ગયો ચાલો બેટા સમીર મમ્મી જમાડે છે જેને જમી લો જાઓ ના પહેલા વાર્તા કો પછી જમીશ પહેલા વાર્તા કો પછી જમીશ એમ તને કઈ વાર્તા કહું બેટા તને બારવટી ની વાર્તા કહું કહું વાહ તમે શું સમીર ને આખો દિવસ આવી વાર્તા કયા કરો છો કેમ અમારો સમીર મોટોથી ને શું થવાનું તને ખબર છે ખબર છે મમ્મી તને ખબર છે ના હું તો દાદાજી જેવો મોટો ઇન્સ્પેક્ટર છું હા ઓ બાપ દીશું 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 ચલો હવે દાદાજીની ટોપી ઉતારો ને જમી લો ચલો શું છે તારું નામ બેટા સમીર 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 કેવા તાડ અમરા સમજુ નિશાણા અને તારા પપ્પાનું નામ પૂરું નામ સમીર સુધાકર દેસાઈ ઓહો આપનો દીકરો છે એટલે જ ખૂબ સ્માર્ટ છે બેટા સમીર જાઓ ક્લાસમાં જાઓ જાઓ બેટા બીજી બધી ફોર્માલિટીઝ આપ ઓફિસમાં જ પૂરી કરજો નમસ્તે આવજો ડિંગો 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 ચલો ચલો ના હું તો દાદાજી જેવા જ કપડાં પહેરીશ ના સમી પહેલા આ જ કપડાં પહેરવા પડે નહીં પહેરું આવું કરવાનું મમ્મીને હેરાન કરવાની પજવવાની પણ મારાથી એવા દાદાજી જેવા કપડાં કેમ ના સમીર પહેલા આ કપડાં પહેરે ને પછી દાદાજી જેવા કપડાં પહેરાય આ કપડાં પહેરીને ભણીએ ગણીએ ને તો જ બીજા કપડાં પહેરવા મળે હા જો દાદાજી કેટલું બધું ભણ્યા છે નહીં બેટા હા કેટલો ડાયો છે સમીર તો ચલો પહેરી લો તો હમણાં પહેરું છું પણ પછી મોટો થઈને ચોરને પકડવા જઈશ ત્યારે તો પહેરવા જ પડશે ને હા ભાઈ ત્યારે તો પહેરવા જ પડશે ને હેન્ડ્સ અપ ડોન્ટ મૂવ અરે દાદાજી તમને બીવડાવી નાખ્યા ને હા ભાઈ તે મને બીવડાવી નાખ્યો વાહ વાહ ઇન્સ્પેક્ટર સાહેબ વાહ અરે ઇન્સ્પેક્ટર સાહેબ આ શું છે બુટની દોરી બરાબર થી બાંધી બુટની દોરી તો મારી મેળે જ બાંધી લાવ બાંધી આપું તારી મેતે બાંધીશ બાંધ બરાબર બાંધ હા એક બીજી ગાંઠ મારવાની આ મારા ચશ્મા ક્યાં ગયા આ મેં પહેર્યા છે તમે પહેર્યા છે શું કામ આ દોરો પરવું છું પણ તમારા ચશ્મા ક્યાં ગયા હશે ક્યાંક અંદર તમારા પહેર્યા એમાં શું વાંધો પડ્યો શું વાંધો પડ્યો આ દાદાજી ક્યારનું ઊંધું છાપુલીને બેઠા છે એ શું ઓછો મોટો વાંધો છે અરે સમીર આ ચશ્મા પહેર્યા હોય ને તો એ તારા દાદાજીને ઊંધું જોવાની ટેવ પડી છે આ પોલીસ ખાતામાં રહ્યા ને એટલે અરે જોઈએ ભલે ઊંધું પણ પરિણામ તો સીધું લાવીએ છીએ ને પોલીસ ખાતામાં રહ્યા છીએ ને એટલે કેમ સમીર બા દાદાજી તમે લોકો હવે આ તમારી ચશ્માની રામાયણ બંધ કરો અને બા તમે જો દાદાજીના ચશ્મા પહેરશો ને તો કદાચ ગુનેગાર પકડાશે પણ સોયમાં દોરો તો નહીં જ પરવાય અરે બેસ છાનો માનો આ દોરો તો પરવી લેવા દે ચાલો ચશ્મા આપી દો લાવ અરે મને દોરો તો પરવી લેવા દો એટલે ઓર્ડર તમે આ તમે બંને મળી ગયા છો અને સમીર તું એ તારા દાદાજીના પલ્લામાં બેસી જો ના ના આમ બાની મશ્કરી કરાય ન કરાય ન કરાય ન કરાય આ પાડીને ભાઈ ચાલો ત્યારે બા દાદાજી સલામ પણ જતા પહેલા મુક્તાને નહીં મળવાનું ના રે મમ્મીને મળ્યા વગર જવાય અરે એને તો ફોટો પણ સાથે રાખું છું ફોટો મુક્તાનો ફોટો સમજો નહીં ને જા બેટા જા મમ્મી મારી વાલી મમ્મી ઓ સમીર પાછો તોફાન તારી સાથે તોફાન ના કરું મમ્મી મારો તો એ હક છે ચાલુ જાઉં બેટા આવી નોકરી મને નથી ગમતી નકામું જોખમ અરે મમ્મી આવું શું બોલે છે સમીર દરેક માને થાય કે છોકરો આંખ સામે રહે તો સારું મમ્મી આજો આ તારી આંખોથી તું મને જોયા કરજે અને તારા દીકરા પર હેત વરસાવજે અને માં સાથે હોય
પછી વળી જોખમ શાનું? ગુડ મોર્નિંગ સર. મોર્નિંગ, બેસો. થેન્ક યુ. લો આ ફાઇલ લો. આપણા ડિસ્ટ્રિક્ટની અંદર એક ખતરનાક અને ભયંકર ગુનેગાર છે, દેવરાજ. આ એની ફાઇલ છે. એમાં એના પરાક્રમોની યાદી છે, પોલીસ ખાતાની પ્રગતિની ચબરખી પણ નથી. એને હજી સુધી કોઈ પકડી શક્યું નથી. એને જેર કરવાની જવાબદારી હું તમને સોંપું છું. થેન્ક યુ સર. દેવરાજને પકડવો આસાન નથી. આગળ 4 ઇન્સ્પેક્ટરો આમાં નિષ્ફળ ગયા છે. એની તાકાતનો બરાબર વિચાર કરીને જવાબદારી લેજો. ફરજ માટે વિચાર કરવાનો જ ન હોય સર. વાહ, તગશ તો સારી છે. પણ જુઓ, દેવરાજ જીવતો પકડાય એમાં મને વધારે રસ છે. સમજી ગયો સાહેબ. તો બોલો, સુરજપુર ક્યારે જાઓ છો? અર્લિયર ધ બેટર, કાલે જ નીકળી જાઉં. શાબાશ, મારી શુભેચ્છાઓ તમારી સાથે છે. ઓલ ધ બેસ્ટ. હાઈલી ઓનર્ડ સર.